હેલો મિત્રો, અમૃતગીરી ગોસ્વામી કોમ્પ્યુટર એજ્યુકેશન ચેનલમાં ખૂબ ખૂબ મિત્રો આપનું સ્વાગત છે. તો મિત્રો, લાસ્ટ વિડીયોની અંદર આપણે એના સ્ટ્રક્ચર વિશેને સિમ્પલ એક મેં લાઇન ટાઈપ કરી હતી અને એ લાઇન આપણે અહીં કોડ જે લખ્યો હતો એ કોડને આપણે એક્ઝિક્યુટ કર્યો હતો. આજે હું તમને બે ટેગ વિશે માહિતી આપવાનો છું. એક ટેગ છે હેડિંગ માટે, કે જેમાં અક્ષરને મોટી સાઇઝ હેડિંગ છે એવું દર્શાવવું હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ, ત્યારે એ ટેગનો આપણે ઉપયોગ કરવાનો છે. અને બીજું, જે જ્યારે કોઈ પેરેગ્રાફ કન્ટેન્ટવાળું કોઈ પેરેગ્રાફ આપણે જ્યારે આપણા વેબ પેજમાં લખવાનો હોય અને એને આપણે પેરેગ્રાફ છે એવું દર્શાવવું હોય ત્યારે ઈ ટેગ, પી નામનો ટેગ આવે છે જે આપણે દર્શાવવાનો છે. તો મિત્રો, સ્ટાર્ટિંગ હું આજે એક સિમ્પલ અહીંથી જ કરું છું. એક ટેગ તમને મહત્ત્વનો એક શીખવાડી દઉં છું આજે, કે જ્યારે તમારે કોઈ વસ્તુને નવી લાઇનમાં લખવી હોય ત્યારે એ ટેગ માટે બી આર ટેગનો ઉપયોગ થાય છે, બ્રેક લાઇન માટે. બરાબર છે, આ એક એક્સટર્નલ ટેગ છે જે તમે જોઈ શકો છો. અહીં સેવ આપી દઉં છું ફાઇલ મેનુમાં, જેને સેવ ઉપર ક્લિક કરું છું તો આપણી ફાઇલમાં અહીં જઈને આપણે રિફ્રેશ કરીશું એટલે તમે જોઈ રહ્યા છો જે જગ્યાએ બી આર લખ્યું છે ત્યાંથી લાઇન બ્રેક થઈ ગઈ છે, જે આપણા કોડમાં આપણને અહીં જોવા મળે છે. જો અહીં વેલકમ ટુ, પછી મેં બી આર લખ્યું એટલે એપી ગોસ્વામી ઇન્ફો નીચે આવી ગયું, અને બી આર લખીશ એટલે બાકીની એની પછીની લાઇન નીચે આવી જશે. બરાબર, તો અહીં પણ હું લખી નાખું છું બી આર ટેગ ચાલુ કરું છું. બી આર ટેગ પૂરો કરવાની કોઈ જરૂર નથી, કારણ કે બી આર ટેગ એ સિંગ્યુલર ટેગ છે, સિંગલ પોતે જ એક ટેગ તરીકે કામ કરે છે. હવે મારે જે તમને શીખવાડવાનું છે એ અહીં પણ સેવ કરીને આપણે એકવાર ચેક કરીએ એટલે આપણે વધારે કન્સેપ્ટ ક્લિયર થાય કે ખરેખર આ ઇફેક્ટ થાય છે કે નથી થતી. ઓકે, બરાબર છે. તો હવે હું તમને આજે હેડિંગ વિશે થોડુંક શીખવાડવાનું છું. હેડિંગ આપવું હોય તેની માટે શું કરવું પડે, તો એની માટે એચટીએમએલની અંદર ઓલરેડી એચ વન, આપણે કહીએ ને કે હેડિંગ વન, આ એક ઇન્ટરનલ ટેગ છે જે સ્ટાર્ટ કરવો જરૂરી છે અને પૂરો કરવો પણ જરૂરી છે, જે જગ્યાએથી તમારી ઇફેક્ટ પૂરી કરવી હોય ત્યાંથી ત્યાં સુધી. બરાબર છે, એચ વનથી લઈને એચ સિક્સ સુધીની ટોટલી આપણને એક ટેગ એચટીએમએલ દ્વારા પૂરો પાડવામાં આવે છે. તો આ ટેગની મદદથી તમે તમારું હેડિંગ તમારે કઈ સાઇઝનું રાખવું છે એ આપણે નક્કી કરી શકશો. બરાબર છે, એચ વન, એચ ટુ, એચ થ્રી, અહીં તમે કોઈ પણ આંકડો લખશો એ પ્રમાણેનું હેડિંગ સેટિંગ થશે. આપણે દરેકની વાત કરી લઈએ, જોઈ લઈએ એટલે હેડિંગ વિશે આજે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો પહેલાં આજે આપણે હેડિંગ વિશે શીખી લઈએ, પછી નેક્સ્ટ વિડીયોમાં પેરેગ્રાફ વિશે શીખશું. કદાચ હેડિંગ વિશે પેરેગ્રાફ વિશે તમને શીખવાડા જશે તો કદાચ વિડીયો લાંબો થઈ જશે. તો હવે સિમ્પલ હું અહીંથી સ્ટાર્ટ કરું છું, કારણ કે વેલકમની આગળથી મારે વેલકમ જે લખેલું છે એને જ મારે હેડિંગ વન કરવું છે. બરાબર છે, તો એચ વન લખું છું અને એને પૂરું કરું છું. બરાબર છે, તમે જોઈ રહ્યા છો મેં અહીં એચ વેલકમની આગળ લખેલું છે, તમે જ્યાં કર્સર લખવું હોય તે લખી શકો છો. ત્યારબાદ અહીં હું પૂરું કરું છું એચ વન. ઓકે, તમે અહીં પણ બી આર પછી લખો તો પણ ચાલે અને બી આર પહેલાં લખો પૂરું કરો તો પણ ચાલે, એનું કોઈ એનું એવું કોઈ નિયમ નથી કે આની પહેલાં ઇફેક્ટ પૂરી કરો તો. હા, એક ઇફેક્ટ છે, તમે જો કદાચ આને પૂરું ન કરો, એચ વનને પૂરું ન કરો તો શું થાય એ પણ કહું, પણ પહેલાં આપણે એચ વન વેલકમ ટુને આપણે મોટી સ્ક્રીન કરીને જોઈ લઈએ. સેવ ઉપર ક્લિક આપી દઉં. અહીં જઈને તમારે દરેક વખતે જે ચેન્જીસ કરો ત્યારે વખતે સિલેક્ટ કરવાનું છે આ એચ વનની ઇફેક્ટ. જો તમે જોઈ રહ્યા છો હેડિંગ માટે એચ વન. બરાબર છે, ત્યારબાદ હું એચ ટુનો ઉપયોગ કરું એટલે તમને વધારે એપી ગોસ્વામી ઇન્ફોનું એચ ટુમાં કન્વર્ટ કરું છું એટલે તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થશે કે આનાથી શું થશે. જો હું એચ ટુ અહીં પૂરું કરું છું જોઈ લો એટલે તો પણ આપણું કામ થશે. ફાઇલ મેનુમાં જઈને સેવ આપવાનું. હું નાના નાના ચેન્જીસ કરીને સેવ આપું છું અને રિફ્રેશ આપું છું એટલે આપણને વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. એચ ટુમાં આવી રીતનું લખાણ આવે એચ ટુની સાઇઝ છે. બરાબર છે, એચ થ્રી આપણે જોઈ લઈએ એટલે એ પણ આપણને ખ્યાલ આવે એટલે હું આને એચ થ્રી કરું છું અને અહીં એચ થ્રી હું પૂરું કરું છું. બરાબર છે, અહીં કીબોર્ડમાંથી કંટ્રોલ એસ આપી દો તો પણ ચાલે, અહીં તો તમને સમજાય માટે હું ફાઇલ મેનુમાં જઈને સેવ આપવા જઈ રહ્યો છું. પાછો ગૂગલ ક્રોમ ઓપન કરીશ, રિફ્રેશ ઉપર ક્લિક કરીશ એટલે એચ થ્રી છે. તમે જોઈ રહ્યા છો દરેકની પેટર્ન અલગ સાઇઝ છે. બરાબર છે, ત્યારબાદ આપણે અત્યારે જોયું એચ ફોર જોઈ લઈએ, એચ સિક્સ જોઈ લઈએ એટલે વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. ડાયરેક્ટ એચ સિક્સ ઉપર જાઓ છું કારણ કે વચ્ચે ફોર ફાઇવ તમે તમને યુઝ તમારે જેવો ઉપયોગ છે એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે, એચ સિક્સ આપીને સેવ કરું છું અને આ ટેગને હું બહાર લઈ લઉં છું.
કોઈ ફરક નથી પડતો, પણ આપણું ફોર્મેટિંગ જળવાઈ રહે એના માટે. બરાબર છે, સેવ ઉપર ક્લિક કરું છું, ફાઇલ મેનુમાં જઈને સેવ, અહીં જઈને રિફ્રેશ આપું છું. તો એચ સિક્સ, એચ થ્રી, એચ ટુ અને એચ વન આ આપણા હેડિંગ વાઇઝ આપણે એના લેયર જોયા છે. હવે આપણે જે વસ્તુ જોવાની ચીજ છે, માની લો કે હું અહીંયા એચ વન પૂરું કરતો નથી તો શું થશે? કાંઈ નહીં થાય. કેમ? કારણ કે આપણે અહીં બીજી કોલમમાં અહીંથી એચ ટુ ચાલુ કરી દીધું છે, એટલે એચ વન અહીંયા ચાલુ જ રહેશે, અહીં એચ વન પૂરું થશે નહીં. આની આ લાઈન એચ ટુ પહેલાં તમે કોઈ પણ વસ્તુ લખો છો, માની લો કે એક્સ વાય ઝેડ લખો છો, તો તેની ઇફેક્ટ એચ વનની જે ઇફેક્ટ છે એ જ ઇફેક્ટ આની અંદર રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. જો ફાઇલ મેનુમાં જઈને સેવ આપીને આપણે ચેક કરીએ એટલે વધારે ક્લિયર થાય. જો એક્સ વાય ઝેડ એજમાં આવ્યું ને, એચ વન છે એ જ ઓલાની અંદર ફોર્મેટમાં આપણે એચ વન ઓટોમેટિક લઈ લીધું. પણ જો હું અહીં જ એચ વન પૂરું કરી દઉં છું તો આની ઇફેક્ટ નીકળી જશે, એક્સ વાય ઝેડની ઇફેક્ટ બાય ડિફોલ્ટ થઈ જશે જે હશે એ જ. બરાબર, એટલે ટેગનું મહત્વ, પૂરું કરવાનું મહત્વ એ જ છે કે જે જગ્યાએ તમે પૂરું કરો છો ત્યાં જેની ઇફેક્ટ પૂરી થઈ જાય છે. એટલે આપણે હંમેશા ટેગ સ્ટાર્ટ કરીએ છીએ ત્યાં જ આપણે ટેક્સ્ટને એના ટેગને પૂરું કરવો જરૂરી છે, અન્યથા આપણને એની ઇફેક્ટ જોવા મળશે નહીં. બરાબર છે. તો બસ મિત્રો, આ હતું એચ વન એચ ટુ. જ્યારે કોઈ પણ લખાણમાં ટેગના હેડિંગ અલગ અલગ ટાઈપના હેડિંગ છે, એકથી છ સુધી આપેલા છે, જેમ વન એટલે મોટા, ટુ એટલે થોડાક નાના, થ્રી એટલે એનાથી નાના, સિક્સ એ સૌથી નાનામાં નાની સાઇઝ છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું, પેરેગ્રાફ વિશે માહિતી મળશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.